टीम पहुंची है जूनागढ़ जिला ना घेड़ पंथक ने अंदर के ज्या आप જોઈ રહ્યા છો મારી સાતી સમા પાણી છે અને આ પાણીની અંદર ઘેર વિસ્તારના લોકો છે તે પોતાના દિવસો વ્યથા સાથે ગુજારી રહ્યા છે જ્યારે ઓજત નદીનું જે પાણીનો પ્રવાહ છે તે ઘેર વિસ્તારની અંદર ફેલાઈ જાય છે અને ઘેર વિસ્તારને સમુદ્રની અંદર ફેરવી નાખે છે આપ જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સમુદ્ર કે તળાવ નથી પરંતુ ખેડૂતોના ખેતરો છે કે જેમની અંદર ઓજત નદીના પાણીએ કાળો કેર વર્તાવ્યો છે દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે અને હજારો ખેડૂતો ઘેર વિસ્તારના છે તેઓ પોતાના પાક નિષ્ફળ નીવડવાને કારણે પ્રળતા રહી જાય છે ત્યારે આજે આપણે ઘેર વિસ્તારની અંદર ખેડૂતોની વ્યથા અને વેદના સાંભળવા માટે પહોંચ્યા છે ત્યારે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપણે ઘેરના લોકોની સમસ્યા જાણીશું હાલ અત્યારે આપણી સાથે ઘેરના ઘોડાદર ગામના સરપંચ છે પોપટભાઈ તેઓ આપણી સાથે અત્યારે મોજૂદ છે આપણે તેની પાસેથી જાણીશું તેઓને કેવી પડી રહી છે સમસ્યા એંગોડ તાલુકાના ઘોડાદર ગામના સગારકા પોપટભાઈ સરપંચ બોલું છું અમારા ઘેડ વિસ્તારમાં આ પરિસ્થિતિ દર વખતે સર્જાય અત્યારે ટેકનોલોજીનો એટલો જમાનો છે છતાં પણ અમારા ઘેડ વિસ્તારમાં એવું ન સમજાતું કે આ ક્યાં કારણે થાય અમારા ધારાસભા શ્રી દેવાભાઈને અમે જાણ કરેલી છે એમને પણ વારંવાર રજૂઆત કરી છે અરે અમારે આ સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકુએ દિલ્હી વાત કરેલી છે પણ હવે આનો નિકાલ કેથી આવે નહીં અમને નથી સમજાવ ઓજત અને મધવતી જે પાણીનો યોગ્ય નિકાલ નથી ને દરિયા સાથે એને કારણે અમારા ઘેડના ખેડૂને વારંવાર આવી નુકસાની આવે છે અને બહુમૂલ્ય કાપ ધોવાઈ ધોવાઈને ખેતરોમાં વહ્યો જાય છે બિયારણ વાવે તો એની નુકસાન જાય છે તમે જોઈ શકો છો રસ્તા પર થતા નથી રસ્તાને જો યોગ્ય કામગીરી કરવામાં આવે ને પાણીનો નિકાલ યોગ્ય થાય તો થોડું ઘણી રાહત મળે છે અત્યારે ટેકનોલોજી ક્યાં ફૂગી ગઈ છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આનો નિકાલ થઈ શકે પણ આનું ક્યાંક ને ક્યાંક એવું અમને એવું લાગે છે કે ક્યાંક ખૂટતી કડીઓ અધૂરી રહી જાય એને કારણે કોઈ નિકાલ નથી થતો અને વારંવાર અમારા ઘેડ વિસ્તારને નુકસાન વેઠવાનો વારો આવે છે અને પાણીમાં પશુપાલનનું પણ અઘરું થઈ પડે છે અને જીવન ગુજારવું પણ આ પરિસ્થિતિ તમે પાછળ જોઈ શકો છો આ દરિયો નથી કે કોઈ સમુદ્ર નથી કે કોઈ તળાવ નથી આ ડેમ નથી અહીંયા અમારા ખેતરું છે એ પાણીમાં રહેશે અને આના પરિસ્થિતિ વારંવાર 4 મહિના રહેશે મારા અંદાજ પ્રમાણે દિવાળી સુધી રહેશે યોગ્ય નિકાલ નથી એ જ કારણ છે આ નદીઓ જો પોડીઓ કરવામાં આવે ને તો યોગ્ય નિકાલ થાય એ પોપટભાઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે ઘેડ વિસ્તારની અંદર વરસાદ ન હોય તો પણ પાણી આવે છે તેનું કારણ શું છે એનું કારણ યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી ને એ જ છે વારંવાર વાતો કરે છે કે આ કરી દેશું આ કરી દેશું પણ યોગ્ય કોઈ પગલાં ભરવામાં આવતા નથી યોગ્ય નિકાલ થાય ને તમને ઓજત જોઈ શકો તો એમાં સાફ સફાઈ પૂરતી નથી થતી અવાર પણ મશીન આવ્યા હતા 3-4 ઈંટાથી પછી ઘૂણા બુરીને વહી જાય છે આખે આખો એક પ્રોજેક્ટ બિહાડી અને યોગ્ય નિકાલ પાણીનો કરે ને તો જ આનો કોઈક ઉકેલ આવે બાકી અમારે જે 3 તાલુકાના જે 40-45 ગામ છે ને અને બધાને કાયમીનો આ પ્રશ્ન છે અમારા ડોહાઉન અમે વાત કરીએ ને તો એ તો કહે કે આ વરાધીનું છે પણ એવું નથી આનો કોઈક યોગ્ય પગલાં ભરી અને યોગ્ય નિકાલ કરવામાં આવે ને તો કાયમી ઉકેલ લઈ શકીએ એવું છે પોપટભાઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે અને તેમાં પણ કોઈ બીમાર લોકો હોય તો તેમને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય ત્યારે ગામડાના જે લોકો છે તે કઈ રીતે પોતાનું જીવન ગુજારે છે હવે અમારે એક આ બગસરા વાડલાનો રસ્તો છે ને તો આગળ જઈ શકીએ બીમાર પડે તો અમારે પેલા ખાટલામાં નાખીને લઈ જતા કઈ બેરલ બાંધે આ તે એવી વ્યવસ્થા કરતા હજી પણ એવું ઘણી વાર થાય છે કાલે જ અત્યારે આપણે બગસરા સંપર્ક રહ્યો છે અમારું ગામ તમે આજે આવી ગયા બાકી કાલે અમારે પણ સંપર્ક રહેવાનું હતું હજી કંઈ સ્પેશિયલ કોઈ બકાલું કે આ તે આવે નહીં 10-10 દિવસ અમારે બકાલું ન આવે જૂનો કોઈ સંગ્રહ કર્યો હોય ને એ ખાઈ ખાઈ ને દિવસો ગુજારી શકાય ત્યારે પોપટભાઈ હાલ તો જે પાણી ભરાયા છે ત્યારે વીજળીની પણ ખાસી સમસ્યા રહેતી હોય છે તો વીજળીને લઈને આપ શું કહેવા માગો છો વીજળી અમારે ક્યારેક વહી જાય તો અમારે ગામના અને બાજુના ગામના 50-100 જણા ભેરા થઈને જાય ને એટલે જીએબી વાળાને મદદ કરે તમે જોઈ શકો એક માથું એક પાણીમાં અમારે જીએબીના પોલ ઊભા કરવા જવા પડે છે ગામ લોકો સહયોગ આપે ને એટલે
જી તો આપણે જોયું તે આપની સાથે ઘોડાદર ગામના સરપંચ શ્રી પોપટભાઈ હતા કે જેમનું કહેવાનું એવું છે કે અહીંયા લોકો કાફી મુશ્કેલીમાં જીવન ગુજારી રહ્યા છે, જે માલઢોર માટે પણ ઘાસચારાની જે તકલીફ છે તે આવનારા સમયમાં સર્જાઈ શકે તેમ છે. સાથે સાથે જે રાજકીય નેતાઓ છે તેમને તેઓએ જાણ કરી છે, છતાં પણ આટલા વર્ષો છતાં પણ હજી પણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રાજકીય નેતાઓને લઈને એક સવાલ હું જરૂર કહેવા માગીશ કે વોટિંગ હોય ત્યારે જ તેમને જનતા યાદ આવતી હોય છે, આવી સમસ્યાઓમાં જનતા તેમને યાદ આવતી નથી, ત્યારે હવે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે કરવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું. કેમેરામેન મિતુલ વાડિયા સાથે પરેશ વાડિયા, જી ટીવી ન્યૂઝ, જૂનાગઢ.